નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે કેણીબેન ઠાકોરે આપ્યું છે આમંત્રણ. આપણે જાણીએ કે બનાસકાંઠાના લાખાણીના લાલપુરમાં સાંસદ કેણીબેન ઠાકોરનું આ આમંત્રણ જોવા મળ્યું કે જ્યાં કોંગ્રેસ છોડી ગયેલા પૂર્વ કાર્યકર્તાઓને ઘર વાપસી કરવા માટે કેણીબેને આમંત્રણ આપ્યું. ભાજપના લાખાણીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આમંત્રણ આપ્યું છે. મહેશભાઈને ઘર વાપસી કરવી હોય તો અમે આમંત્રણ આપીએ છીએ. હું મહેશભાઈને ફરી આવકારું છું જો એમની લાગણી હોય તો. ભૂલો દહાડે ભૂલ્યો હોય તો રાત્રે ઘરે પાછો આવે. મહેશભાઈ દૂધમાં સાકરની જેમ ભળી જશે તેવો વિશ્વાસ પણ કેણીબેને વ્યક્ત કર્યો. અત્ર મહત્વપૂર્ણ છે કે મહેશ દવે વર્ષ 2017માં ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા હતા અને વર્ષ 2023માં મહેશ દવે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા. ત્યારે જાહેર મંચ પરથી કેણીબેને મહેશ દવેને આમંત્રણ આપ્યું અને વાન વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં બેઠકને મજબૂત કરવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. બેઠકને મજબૂત કરવા ઘર વાપસીનું આમંત્રણ મહત્વપૂર્ણ બની શકે છે. એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને પણ હાજર દૂધ ઘર ધરીને આલે એમાં દેવું તારે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ તારે ઘરે આવે એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. દૂધમાં જેમ સાકર ભળે ભળી દેજો. મહેશભાઈને આખરે ઘર વાપસી કરવા માટે કેણીબેને આ ખુલ્લું આમંત્રણ આપ્યું છે. હું મહેશભાઈને ફરી આવકારું છું, દૂધમાં સાકર ભળે એમ ભળી જશે. જે દિવસે ભૂલો પડ્યો હોય રાત્રે પાછો આવી જાય એ પ્રકારની લાગણી સાથે તેમણે તેમને આમંત્રણ આપ્યું.